કરોડોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે જૂનાગઢ મંદિરના જે કે સ્વામી સહિત 7 લોકો સાથે મળીને 1.34 કરોડ રૂપિયાની ઠગાઈ આશરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે તબીબે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આજ ગઈકાલ રોજે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે એક જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે કે સ્વામી, જૂનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનશી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદોલભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કરાવ્યો છે, જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે અને બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલો છે, ગુનો આચરિત કરેલો છે, એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ટોટલ રકમ મારી 1 કરોડ 72 લાખ, ટોટલ રકમ કદાચ 1 કરોડ 71 કે 72 લાખ સમથિંગ જેવી છે. એમાંથી એ લોકોએ થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર 1 કરોડ 34 લાખ રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન 700 વીઘા જમીન અપાવી, જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હડિયા, કે જેઓ પોતે ડૉક્ટર વ્યવસાય કરે છે, અને એમના એક મિત્ર પરિચિત જમીન દલાલ થકી આણંદ પાસેની 700 વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને 700 વીઘા જમીન પેટે ફરિયાદીએ 1 કરોડ રૂપિયા રોકડા આપેલા અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા, છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. તો કચ્છના અબડાસા તાલુકાના સાંધાણ ગામનો 35 વર્ષીય યુવાન સુરેશ કટુઆ ગુમ થયા બાદ તેનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ